डॉक्टर बाबा साहेब आंबेडकर ने 125मी जन्म जयंती निमित्ते गुजरात प्रदेश कांग्रेस समिति ना आदेश अनुसार भीम ज्योत यात्रा नु आयोजन करवामां आव्युं हतुं, जेने आजे भूज खाते थी स्टार्ट आपवामां आव्युं हतुं। आज सवारे 10 कलाके टाउन हॉल पासे आवेल बाबा साहेब आंबेडकर नी प्रतिमा ने हारारोपण करवामां आव्या हता अने त्यारबाद विधिवत रीते यात्रा ने स्टार्ट आपवामां आव्यो हतो। आ प्रसंगे योजायेल कार्यक्रम में कांग्रेस ना आगेवानो राजूभाई परमार, नौशाद सोलंकी, कच्छना प्रमुख नवलसिंह जाडेजा, पूर्व धारासभ्य बाबूभाई मेघजी शाह, शिवजीभाई आहिर, यात्राना इन्चार्ज वीके हुंबल, रवि त्रवाड़ी, श्रवणसिंह वाघेला, धर्मेन्द्र गोहिल सहित कोंघी आगेवानो उपस्थित रहा था। प्रासंगिक उद्बोधन में महानुभावोए बंधारणना गड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकर विचारों ने मूर्तिमंत करी जीवन में प्रस्थापित करवा हाकल करी हती। भीम ज्योत यात्रा में मोटी संख्या में कार अने मोटरसाइकल साथ युवानों जोड़ाया हता, जे शहर ना विविध मार्गो पर पसार थई हती। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा भीम ज्योत यात्रा नुं आयोजन करवामां आव्युं। आ भीम ज्योत यात्रा 3 तबक्कामां पसार थई रही है। गत 8 तारीखे सुरेन्द्रनगर थी सौराष्ट्रना प्रवासे भीम ज्योत यात्रा नुं प्रस्थान करवामां आव्युं। आजरोज अहीं भूजथी आ यात्रा गांधीधाम अने त्यांथी उत्तर गुजरातमां प्रवेशी अने त्यां अमदावाद 14 तारीखे अमदावाद पहोंचशे। एक यात्रा छे ए वलसाड साउथ गुजरातमांथी शुरू थाय छे आवतीकाले अने जे 14 तारीखे पाछी अमदावाद पहोंचवानी। આમ આ ત્રણેય યાત્રાઓ ચાર ઝોનમાંથી પસાર થાય છે, 26 જિલ્લાઓને પણ આવરી લીધી છે। અંદાજે લગભગ 4000 કિલોમીટરનો પ્રવાસ આ ભીમજ્યોત યાત્રા કરવાની છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ ભીમજ્યોત યાત્રાથી સમગ્ર રાષ્ટ્રની અંદર, સમગ્ર રાજ્યની અંદર બાબા સાહેબના કરેલા ઉમદા કાર્યો પ્રત્યે જનજાગૃતિ કરવાનું મોટું મોટું કામ છે। ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 125મી વર્ષની જે જન્મજયંતિ છે એની ઉજવણીનો કાર્યક્રમ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ તરફથી આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમના વડા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી છે અને આખા દેશમાં પૂરા 1 વર્ષ સુધી બાબા સાહેબની આ યાત્રાઓ ફરી અને બાબા સાહેબનો સંદેશો, બાબા સાહેબે જે બંધારણમાં એમનો પૂરેપૂરો સહયોગ આપીને જેની રચના કરી છે અને જે બંધારણ આજે પણ દેશમાં એટલું જ આપણા માટે માન્ય છે, જે બંધારણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ, એના માટે કોંગ્રેસ પક્ષે આજે આ કાર્યક્રમ યોજ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અને RSS જે આ ભારતના બંધારણને દરિયામાં ફેંકી દેવાની વાત કરે છે, જે કટ્ટરવાદીઓ આ બંધારણની વિરોધમાં છે, તો આ કટ્ટરવાદીઓને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસના કાર્યકરો ગામે ગામ ફરી અને બંધારણની આ બાબા સાહેબની યાત્રા લઈ અને બાબા સાહેબને યાદ કરી અને એમની વાતો ખૂણે ખૂણે સુધી પહોંચે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશની અંદર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રાહુલજી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ આદરણીય સોનિયાજી દ્વારા સમગ્ર ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને આ જ ઉજવણી દરેક રાજ્યોની અંદર પણ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવે એના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા આયોજિત ડૉક્ટર ભીમરાવ આંબેડકર 125મી જન્મજયંતિની ભીમજ્યોત આજે અહીંયા કચ્છ મુકામે, ભુજ મુકામેથી અમે પ્રસ્થાન કરાવ્યું। યાત્રા અને ભીમજ્યોત પાછળનો હેતુ એક જ છે કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વર્ગો માટે, પછી દલિતો હોય, આદિવાસીઓ હોય, મહિલાઓ હોય, મજૂરો હોય અને સમાજના અન્ય ગરીબ તબક્કાના લોકો હોય, એમના માટે એમણે જે બંધારણની અંદર જોગવાઈ કરી અને એમના માટે, એમના ઉત્થાન માટે જે સંવિધાનની અંદર, બંધારણની અંદર એમણે જોગવાઈ કરી એ સંદેશો અને એમની જે મુખ્ય વાત હતી કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંદેશો સમગ્ર ગુજરાતની અંદર ઘરે ઘરે જાય અને લોકોમાં ડૉક્ટર બાબા સાહેબ વિશે, એમના વિચારો વિશે અને એમણે જે કંઈ કાર્ય કર્યું સમાજો માટે એના માટે આ ભીમ જ્યોત યાત્રાનું અમે આયોજન કર્યું છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ફક્ત દલિતોના જ નેતા નહોતા પણ સમગ્ર દેશના અન્ય વર્ગના માટે પણ, પછી મજૂર વર્ગ હોય, પછી આપણી બહેનો હોય, આપણા આદિવાસીઓ હોય, આપણા ગરીબ તબક્કાના લોકો હોય, એ સર્વ સમાજ માટે એમણે જે વાત કરી છે, એમણે જે કામ કર્યું છે એ ફક્ત દલિત પૂરતું નથી પણ સમગ્ર દેશના લોકો માટે એમણે જે બંધારણની અંદર જોગવાઈ કરી છે અને આપણે કહી શકીએ ગર્વથી કે જે બંધારણ સમગ્ર વિશ્વની અંદર જેને શ્રેષ્ઠ બંધારણ કહેવામાં આવ્યું છે
એવું ભારતનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે.